સામાન્ય કાળના 26મા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે આસીસીના સંત ફ્રાન્સિસનું પર્વ ઉજવે છે. આપણે વારંવાર પાપના રસ્તે ચડી જઈએ છીએ. પાપના રસ્તેથી પાછા વળવા માટે આપણી પાસે પ્રાયશ્ચિત સંસ્કારની અમૂલ્ય ભેટ છે. પ્રાયશ્ચિત કરીએ અને ઈશ્વરના પંથે ચાલીએ. સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 13-16. અરે રે ખોરાઝીન, અરે રે બૈતસૈદા, તમારે ત્યાં જે ચમત્કારો થયા તે જો તૂર અને સિદોનમાં થયા હોત તો તે શહેરોએ ક્યારનોય સોગિયા કપડાં પહેરીને અને રાખ ચોળીને જીવન પલટો કર્યો હોત. પણ કયામતને દિવસે તૂર અને સિદોનની દશા તમારા કરતાં બહેતર હશે. અને ઓ કફરનહુમ, તને શું આસમાનમાં ચડાવવામાં આવશે? તું તો પાતાળમાં પટકાશે. જે કોઈ તમારી વાતને કાને ધરે છે તે મારી વાત કાને ધરે છે, અને જે કોઈ તમારો અસ્વીકાર કરે છે તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે. આજના શુભ સંદેશમાં ઈસુનો પુણ્ય પ્રકોપ નહીં, પણ ઈસુની અરેરાટી ભર્યો આક્રોશ વ્યક્ત થાય છે એ શહેરો માટે જ્યાં ઈસુએ અનેક ચમત્કારો કર્યા હતા. તેમ છતાં ત્યાંના લોકોએ એમનો જીવન માર્ગ બદલ્યો નહોતો અને પાપમાં જ જીવવાનું ચાલુ રાખ્યું હતું. આ શહેરો ગાલિલ સરોવરના ઉત્તર તટે વસેલા હતા અને ઈસુના બાળપણના ઘરથી નજીક હતા. 5,000 લોકોને જમાડવાનું સ્થળ બેતસેદા હતું, અને કફરનહુમ તો જાણે કે ઈસુનું દત્તક શહેર હતું. તેમ છતાં આ શહેરોમાંથી ઈસુને જાકારો જ મળ્યો અને આ શહેરોએ તેમનો માર્ગ ન જ બદલ્યો. જે પ્રદેશો ઈસુએ મોટા મોટા ચમત્કારો કર્યા હતા તેના સાક્ષી હતા, તેમ છતાં ત્યાં ઈસુનો સ્વીકાર ન જ થયો. અહીં મહત્વનો મુદ્દો એ છે કે તૂર અને સિદોનને ઈસુનો શુભ સંદેશ સાંભળવાનો કે ઈસુના ચમત્કારો જોવાની તક જ મળી નહોતી, અને તેથી આ વિધર્મી શહેરોને ના તો ઈસુની કોઈ ઓળખ હતી કે તેમને ઈસુનો શુભ સંદેશ સાંભળવાની કે કોઈ પરચાના સાક્ષી બનવાની કોઈ તક મળી હતી. તેથી ઈસુ કહે છે કે તૂર અને સિદોન જેવા વિધર્મી શહેરો પણ ઈશ્વરના આવા પરચા જોઈને પશ્ચાતાપના માર્ગે વળ્યા હોત. ઈશ્વર માણસની પાપ સામેની નબળાઈથી સુપેરે પરિચિત છે, એટલે આપણે કોઈ પણ પાપ માટે પસ્તાવો કરીને માફી માગીને ઈશ્વર પાસે પાછા ફરીએ તો ઈશ્વર આપણને સામેથી ભેટીને સ્વીકારવા તૈયાર જ હોય છે. પણ આ શહેરોની જેમ ઈસુની વાત કાને ન જ ધરીએ તો આપણે ઈશ્વરના અપરાધી બની જઈએ છીએ. પવિત્ર આત્માના પ્રકાશ દ્વારા આપણને ઈસુનો સાચો પરિચય મળ્યો છે અને તેમનો શુભ સંદેશ પણ આપણા સુધી પહોંચ્યો છે. તેથી જેમને આવી તક મળી નથી તેના કરતાં આપણી જવાબદારી વધી જાય છે કે આપણે શુભ સંદેશ મુજબનું ઈસુના ખરા અનુયાયીને છાજે એવું જીવન જીવવા માટે પ્રયત્નશીલ બની રહીએ. જરા વિચાર કરીએ કે આપણે આપણા જીવનમાં ઈશ્વરના અનહદ ઉપકારો અને કૃપાઓ સામે ઈશ્વર વિરોધી વલણ કે એવા પ્રકારનું જીવન જે ઈશ્વરને ન ગમે એવું હોય એની માટે આપણો માર્ગ બદલવા પ્રયત્નશીલ છીએ ખરા? થોડુંક આત્મનિરીક્ષણ આપણને ઈશ્વરથી વિખૂટા પડતા અટકાવીને ઈશ્વરના સાનિધ્યમાં રહેવા માટે મદદરૂપ થઈ શકે.
ડોબેલો તુજને સાધ કરું ભગવાન નાથ હે મારો સાંભળજે પુકાર મારી વિનંતી ભણી તો ધરજે ધ્યાન નાથ હે મારો સાંભળજે પુકાર તળિયે હું ડોબેલો તુજને સાદ કરું ભગવાન રાખીએ તેથી તારો માન નાથ હે મારો સાંભળજે પુકાર તળિયે હું ડોબેલો તુજને સાદ કરું ભગવાન ચાટ થાય મનમાં ક્યારે પડે પ્રભાત નાથ હે મારો સાંભળજે પુકાર તળિયે હું ડૂબેલો તુજને સાદ કરું ભગવાન છે મુજ તલસાટ એથી પણ ઉત્કટ છે મુજ તલસાટ જોઈ રહ્યો હું મારા પ્રભુ નિવાટ સાચે કરુણા સાગર છે ભગવાન એની પાસે પૂર્ણ મુક્તિનું દાન નાથ હે મારો સાંભળજે પુકાર તળિયે હું ડૂબેલો તુજને સાદ કરું ભગવાન ભક્ત પ્રભુના પ્રભુનો રાખ મદાર સૌ અપરાધો થી તને કરનાર ભક્ત પ્રભુના પ્રભુનો રાખ મદાર સૌ અપરાધોથી મુક્ત તને કરનાર
આંખ મદાન.